ઇફકો કંપનીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં ગત રોજ એક મજૂરી કામ કરતો આદિવાસી સમાજનો યુવાન 40 વર્ષનો એને એનું અપમૃત્યુ થયું અને એની લાશ પરિવાર વાળાએ ન લીધી અમને જાણ કરતા આજે અમે ફેક્ટરીની મુલાકાતે આવ્યા હતા અને ખરેખર ફેક્ટરીની ખૂબ બેદરકારી છે. ત્યાં જ્યાં ટેબલ પર સ્વર્ગીય સુનિલ કામ કરી રહ્યો હતો ત્યાં કરંટ આવતો હતો, છતાં પણ ત્યાંના જે માલિક એમ કે એને એટેક આવ્યો, પરંતુ ખરેખર એટેક આવ્યો હોય લાગતું નથી. એ જ ટેબલ પર કામ કરતા અને એ ટેબલની બાજુમાં કામ કરતા વિનોદભાઈએ પણ એવું જણાવ્યું કે એને ઝાટકો લાગ્યો અને અમે સ્વિચ બંધ કરી પછી એ પડ્યો. એની સાથે જ ના ટેબલ પર રવિભાઈ જે કામ કરતા હતા, રવિભાઈએ પણ એમને પણ કરંટ અનુભવ્યો હતો. એટલે આ ખરેખર અપમૃત્યુ નથી, કંપનીની ફેક્ટરીની બેદરકારીના કારણે એક યુવાન મૃત્યુ પામ્યો છે. એના માટે આજે ફેક્ટરી પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ એનો ગુનો કઈ રીતે નોંધવાનો તેની વાત કરી છે, એના વિસેરા પણ લીધા છે, એફએસએલમાં મોકલવાની વાત છે. અહીંના લેબરના અધિકારીઓથી ફેક્ટરીના અધિકારીઓ બધા આવીને તપાસ પણ કરી છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે લડત ચલાવીશું. અહીં જેટલા પણ આ ફેક્ટરીમાં કામ કરનાર લોકો જ્યાં સુધી ચેક ન થાય ત્યાં સુધી એમને કદાચ કામ ન મળે તો અમે આ કંપની અને ફેક્ટરી જેટલા દિવસ બંધ રાખે એટલા દિવસ તાના જેટલા પણ લોકો કામ મજૂરી આવતા તે બધાને જ પૈસા મળશે એવી પણ વાત કરી છે. મૃતક પરિવારને પણ પૈસા મળે, એની પત્નીને પેન્શન મળે, એના બાળકોને શિક્ષણ, જ્યાં સુધી શિક્ષણ ન પૂરું થાય ત્યાં સુધીના પૈસા મળે એવી રજૂઆત પણ અમે કરી છે. અને આવનારા દિવસમાં જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે ત્યાં આવીને ધરણા કરશું, પોલીસ સ્ટેશન પર આવીને ધરણા કરતા પણ અટકાઈશું નહીં. એ મૃતક છે મારા કાકાનો દીકરો છે. હવે એને ફેક્ટરીમાં ગયા પછી ત્યાં પણ સતત મીડિયાવાળા ભાઈઓ જોડે પણ નિરીક્ષણ કર્યું છે અને ત્યાંથી ટોટલી એ કંપનીના માલિક જોડે પણ ડિસ્કસ કરી છે, પરંતુ તે સમયે પણ ત્યાં સીસીટીવી જે કેમેરા ગોઠવેલા એ પણ ખૂબ જ દૂર દૂર ગોઠવેલા છે, એટલે સ્પષ્ટ રીતે કેમેરામાં પણ આવી શકે એમ હતું નહીં. અને ત્યાં જે ઇલેક્ટ્રિકની જે ગોઠવણી કરવામાં આવેલી હતી ત્યાં પણ જે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યાં પણ કરંટ બતાવતો હતો. બાજુમાં જે એ કનેક્શન જોઈન્ટ હતું ત્યાં પણ નીચે પણ પાણી પડેલું હતું. અને જે એમના કંપનીના મેનેજર જોડે વાત કરવામાં આવી તો એ કરંટથી મરણ પામ્યો એ સ્વીકાર માંગતા ન હતા. ત્યારે એમના મેનેજરને પૂછવામાં આવ્યું, એમના લેબર જે વર્કર છે એમને પૂછવામાં આવ્યું, એમણે પણ ત્યાં જવાબ આપ્યો છે લેબરોએ પણ કે એ જ્યારે અહીંયા કામ કરતો હતો ટેબલ પર બેસીને એ સમયે એમના હાથથી બેઠા ટેબલ પર પકડાઈ ગયા અને શોર્ટ લાગ્યો એટલે તરત જ પછી મેં અહીંયા જે લેબર છે એમણે સ્વિચ બંધ કરવા માટે ગયો અને સ્વિચ જેવી બંધ કરી એવી ત્યાં પડી ગયો. છતાં પણ એ જે કંપનીના માલિક છે એ એમના માટે માનવા તૈયાર નહીં હતા. અહીંયા કંપનીમાં કમ્પ્લીટ જ છે, બધું વાયરિંગ કમ્પ્લીટ છે, પરંતુ એમએલએ સાહેબ જોડે જ્યારે નિદર્શન કર્યું છે તો ત્યાં એવું જરાક પણ એકદમ ભંગાર હાલતમાં જે વાયરિંગ હતું એ જોવા મળ્યું, એટલે ઉપરથી પાણી પણ મોટર જે ઇલેક્ટ્રિકસિટી જે ગોઠવી છે ત્યાં પણ પડે છે. એટલે એ મરણનાર મૃત્યુ પામ્યો છે. આખા લેબર છે એ લેબર માટે પણ ખૂબ જ ખતરો છે કે એ બીજા લેબરનું પણ આ રીતે કંઈક હવે પછી ના થાય. એમના માટે એ કંપની ખૂબ જ જવાબદારપૂર્વક કાળજી રાખે અને એ કંઈક પણ છે આ મરનાર વ્યક્તિ એમને પણ આર્થિક રીતે ખૂબ જ મોટી રીતે સહાય કરે એવી અમારી આશા છે. અને એમએલએ તરફથી અમને ખૂબ જ આશ્વાસન અને પોલીસ સ્ટેશનમાં પણ એમને ખૂબ જ સારી રજૂઆત કરી છે. તો એમએલએને હું આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી પડખે રહીને એ સાથે રહીને અહીંયા વાસદાથી અહીંયા સુધી આવ્યા છે. મૃતક સુનિલભાઈ પ્રભુભાઈ પટેલ છે, એમની ઉંમર 38 વર્ષ છે. ગામ કુરેલિયા, ડુંગરી ફળિયું, તાલુકો વાસદા, જિલ્લો નવસારી.